नमस्कार, स्वागत छे आपनु। आप जोई रह्या छो ऑन द स्पॉट अने आपनी साथे हूँ छु जिज्ञा राजगोर जोशी। एवुं कहेवाय छे के राजनीति में ज्यारे कोई तमे व्यक्ति पासे समस्या लईने जाओ छो तो भाग्ये ज ए समस्यानुं समाधान थतुं होय छे। पण आजे हूँ तमारी मुलाकात एक एवा व्यक्तित्व साथे करावानी छुं के जेमनी साथे ज्यारे ज्यारे कोई व्यक्ति मददनी गुहार लगावा जाय छे तो अचूक तेमने समस्यानुं समाधान मळी जाय छे। गुजरात भाजपना दिग्गज नेता, सीनियर नेता अने शिक्षण मंत्री भूपेन्द्र सिंह चुडासमाना मृदु स्वभाव अने तेमना सरळ स्वभावथी सौ कोई वाकेफ छे। चालो मळीए शिक्षण मंत्री भूपेन्द्र सिंह चुडासमाने। सर, स्वागत छे आपनुं ऑन द स्पॉटमां। खास तो सर, कोरोना जेवी महामारीए आम आदमीना जीवन धोरणने हवे बदली नाख्युं छे। अत्यारे आ परिस्थितिमां गुजरातना लाखो विद्यार्थीओना सपना क्यांक रोड़ाता देखाई रह्या छे। शिक्षण विभाग कई रीते सज्ज छे हवे आगामी कार्यवाही माटे? એના ભવિષ્ય રોળાતા નથી, અમે એના વાલી છીએ, સરકાર વાલી છે, શિક્ષણ વિભાગ વાલી છે અને વ્યક્તિગત રીતે હું પણ વાલી છું। અમે કરેલી કામગીરીથી તમે અજાણ છો એટલા માટે તમે એમ કહો છો કે ભવિષ્ય રોળાય છે, એવું નથી। 16મી-17મી તારીખે આપણે શાળા કોલેજો બંધ રાખવા માટે હુકમ કર્યો, એ બાળકોના હિત માટે, સાર્વજનિક હિત માટે આપણે નિર્ણય લીધો। એના બીજે દિવસથી શિક્ષણ વિભાગે ઓનલાઈન જે અગાઉથી તૈયાર કર્યો હતો, જે અમે વંદે ગુજરાત ચેનલ ઉપર પણ બાયસેક દ્વારા અમે પ્રસારિત કરતા હતા, એમાં થોડા સમય માટે તમારી ચેનલોએ પણ અમને સહકાર આપ્યો, પણ અમે 6 અઠવાડિયા સુધી GCRT અને SSA બંને તૈયાર કરીને લર્નિંગ મટીરિયલ તૈયાર કર્યું, અને લર્નિંગ મટીરિયલ તૈયાર કર્યા પછી ઓનલાઈન અમારો વિભાગ, DPODO, CRC, BRC, આચાર્ય, શિક્ષક, વાલી અને વિદ્યાર્થી, અને દર શનિવારે અમે આ લર્નિંગ મટીરિયલ આપીએ। અમારો શિક્ષક એ વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ રાખીને વાલીના મોબાઈલ ઉપર મોકલીને અને વાલી પોતાના બાળકને આ આખી સિસ્ટમ ગોઠવી, આટલા વહેલા સ્કૂલો બંધ કરવાની થશે એવી ખબર નહોતી, એટલે હવે પ્રશ્નપત્રો તૈયાર કરી નાખેલા હતા, તો અમારા શિક્ષકોએ આ સમયગાળા દરમિયાન એ તૈયાર પ્રશ્નપત્રો પણ જાતે જઈને વિદ્યાર્થીઓને આપ્યા, ડિસ્ટન્સ રાખીને લખી લીધા, પછી એને સોલ્વ કરવા માટે મદદ કરી। ક્યાં સુધી અમે એની દરકાર લીધી છે અને અમારા શિક્ષકોએ કેવી રીતે કામ કર્યું છે, જ્યાં જ્યાં કનેક્ટિવિટી મળી, જ્યાં જ્યાં સ્માર્ટફોન, કચ્છનું એક પાકિસ્તાન સરહદનું ગામ છે જનાન, ત્યાં અમારા ઘનશ્યામભાઈ કરીને આચાર્ય છે, તો એમને કનેક્ટિવિટી નહોતી મળતી, તો એમણે વિચાર્યું કે થોડો કંઈક એકાદ બે માળ ઉપર જવું તો મળી જાય, મળી ગઈ, અને એ મોકલેલું બધું લર્નિંગ મટીરિયલ એમણે ડાઉનલોડ કર્યું। પછીથી બધા બાળકોને ઘરે ઘરે જઈને કહી આવ્યા કે હું ગ્રામ પંચાયતના માઇક ઉપરથી આટલા આટલા સમયે હું બોલીશ અને તમારા ઘરે તમારે સાંભળીને એ લેસન કરવાનું છે। અમે આટલી કેર કરી હોય, આ ઉપરાંત ગુજકેટ, JEE, NEET,
विद्यार्थी बाहर शीखवा जाए तो एने मोटी फी चूकवी पड़े। आ वक्त आ समय कोरोना जवाय पण नहीं, आर्थिक संक्रमण छे। अमे तैयार करेलू मटीरियल वंदे गुजरात पर थी, माध्यमिक शिक्षण बोर्ड नी यूट्यूब चैनल पर थी, अमे छेल्ला 15 दिवस थी आ शुरुआत कर दीधी छे। हायर एज्युकेशन में पण अमे एक पण दिवस बातल नथी गयो। सरकारी अने खानगी बधी युनिवर्सिटीओए अमे अलग अलग विषयों साथे अने आफ्टर कोरोना बिफोर कोरोना ए विषय ने ध्यान में राखीने समाज जीवन ने स्पर्शता बधाज विषयों ने लईने समाज जीवन ना खूब मोटा गजाना समाजना साहित्यना एवा लोकोने बोलाया। माननीय गवर्नर साहेब ने पण बोलाया, रघुवीरभाई चौधरी ने बोलाया, देवेंद्रभाई ने बोलाया, वछराजानी ने बोलाया, आ बधा कक्षा लोकोने बोलाव्या, જે વસાવડા કાજલબેન બધા લોકોને। એક અમારા આંબેડકરના કાર્યક્રમમાં તો રામાયણ ફેમ દીપિકાબેન પણ આવ્યા, સ્મૃતિ ઈરાની પણ આવ્યા। એટલે એક એક દિવસનો તમારી માહિતી માટે તમારા દ્વારા ગુજરાતના લોકો સુધી કે ફરીવાર એવી ગેરસમજ ન થાય કે વિદ્યાર્થીઓનું હિત રોળાય છે એવું ન થાય, પણ વી હેવ ટેકન કેર ઓફ। ખૂબ સરસ સર, આ સંવેદનશીલતા ને અમે સૌ કોઈ સાક્ષી છીએ અને અમે સૌ કોઈ જાણીએ છીએ કે શિક્ષણ વિભાગ એવા ઘણા બધા નિર્ણયો કર્યા છે સર। કોરોનાની આ મહામારી વચ્ચે કેટલાક ખાનગી સ્કૂલો વાળાએ પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી છે। વાલીઓના ઘાવ પર મલમ લગાવવાની જગ્યાએ એવું કહેવાય છે કે મીઠું છીડકી રહ્યા છે તેઓ, તો ખાસ શિક્ષણ વિભાગ આવા સમયે ચૂપ છે એવું કેમ લાગી રહ્યું છે વાલીઓને? તમે કહ્યું એમ કે વાલીઓ માટે તમે વાલીઓ તરીકે વિચારો છો અને એક વાલી તરીકે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે તમે વિચાર કરો છો, તો પછી અત્યારે શિક્ષણ વિભાગ ચૂપ છે, આવી ચર્ચા કેમ ચાલી રહી છે? શિક્ષણ વિભાગ ચૂપ નથી। 13 એપ્રિલે સંચાલક મંડળના 4 ઝોન છે FRCના, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, 4 ઝોનના હોદ્દેદાર એસોસિએશનના, એ આવીને મારી સાથે 2 કલાક બેસીને અમે સર્વસંમતિથી 3 બાબતો નક્કી કરી છે। આ વર્ષની ફીમાં વધારો નહીં કરવાનો, બધા સંચાલકો મંજૂર થયા છે। ચાલુ વર્ષની ફી ભરવાની, પઠાણી ઉઘરાણી નહીં કરવાની। સપ્ટેમ્બર સુધીમાં વાલી ભરી શકે છે। અને ત્રીજું, જે ક્વાર્ટરલી ફી લેતા હતા એના બદલે મંથલી લે, અને તમે કહ્યું કે ઘણી બધી નહીં, એકલ દોકલ અત્યાર સુધીમાં 1 કે 2 દાખલા મેં માધ્યમમાં જોયા છે, એટલે આને સામાન્ય ન ગણતા। કોઈ કોઈ સ્કૂલે કર્યું હશે તો પછી અમે પાછું ધ્યાન દોર્યું છે અને એ પાછા સમજી પણ ગયા છે। એટલે જ્યારે એવી મુસીબત હોય કે જે મુસીબતના ભોગ બધા બને, આ એવી મુસીબત છે કે જેના ભોગ વાલી પણ છે, સંચાલક પણ છે, આખું વિશ્વ હોય, ત્યારે તો એ સમસ્યાના ઉકેલ માટે પણ બધા સરખા ભાગીદાર થવું જોઈએ। પણ સર, અહીંયા પ્રશ્ન જે ટ્રાન્સપોર્ટેશન ફી છે, લંચ ફી છે, બીજા એક્સ્ટ્રા ક્લાસીસની જે ફીઝ હોય છે એ પણ વસૂલવામાં આવી રહી છે, ક્યાંક ડિડક્શન કે ક્યાંક એવી બાદબાકી ના આપી શકે શિક્ષણ વિભાગ, એવો કોઈ ફોર્સ સંચાલકોને ના કરી શકે? એમાં આ જે બાબત નક્કી થઈ છે, અત્યારે સ્કૂલો બંધ છે એટલે બાકી બધી ફીનો કોઈ સવાલ પેદા થતો નથી। સર, હજી ઘણા બધા પ્રશ્નો છે શિક્ષણ જગતને લગતા, સાથે સાથે વાલીઓને લગતા, આ તમામ પ્રશ્નો મુદ્દે આપના સાથે ચર્ચા જારી રાખીશું। રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, આપ જોતા રહો ઓન ધ સ્પોટ। પણ સર, એમાં કાયદાકીય જોગવાઈ શું? આપણે જો કોઈ શાળાઓ આ પ્રકારે વસૂલતી હોય તો શિક્ષણ વિભાગ કેવી રીતે તેમની સામે કાર્યવાહી કરશે? અત્યારે આ નક્કી થયેલી બાબત છે, એનો અમલ થાય એ અમે જોઈએ છીએ। બિલકુલ સર, અત્યારની પરિસ્થિતિને જોતા આમ તો એવું લાગી રહ્યું છે કે ઘણો લાંબો સમય આ કોરોના મહામારી ચાલશે। હા, સીએમ સાહેબે પણ કહ્યું છે કે આપણે આની સાથે જીવતા હવે શીખી જવું પડશે,
પણ બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ શિક્ષણ વિભાગ ચિંતિત હશે. નાના બાળકો સ્કૂલે પરત ફરવા માટે પણ અત્યારે કઈ રીતે ફરશે એ પણ એક મોટો પ્રશ્ન છે. તો શિક્ષણ વિભાગની કઈ તૈયારીઓ, આમ શું લાગે છે કે કેટલો સમય હજી લાંબુ ખેંચી શકાશે વેકેશનને બધું? આનું કારણ કોઈને ખબર નથી, આનું મારણ પણ કોઈને ખબર નથી. એટલે કેટલી અવધિ પછી શાળા શરૂ કરી શકાશે એ અત્યારે કહી શકાય નહીં. પણ હું એ મતનો છું કે સર્વસંમતિ લઈને શાળા શરૂ કરીશું અને બાળકોના સ્વાસ્થ્યના ભોગે તો નહીં જ, 1-5 ધોરણના બાળકો માટે તો ખૂબ વિચાર કરીશું, ઉપલા ધોરણના બાળકો માટે પણ. નરેન્દ્રભાઈ માન્ય વડાપ્રધાનશ્રી કહે છે કે જાન હૈ તો જહાન હૈ. પરિસ્થિતિને ચકાસીને ધ્યાનમાં રાખીને બાળકનું સ્વાસ્થ્ય, એનું હિત, વાલીનું મંતવ્ય એ ધ્યાનમાં રાખ્યા પછી અમે નિર્ણય લઈશું. અત્યારે ક્યારે શાળા શરૂ થશે એ કહેવું મુશ્કેલ છે. કોલેજો માટે પણ એવો જ પ્રશ્ન, કારણ કે કોલેજીસને કેવી રીતે સ્ટાર્ટ કરશો અને કયા કયા સેફટી પર્પઝના કયા કયા ધ્યાન રાખવામાં આવશે? એ પહેલા ધોરણનું બાળક હોય કે કોલેજનું બાળક હોય, એના સ્વાસ્થ્યનું હિત ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિની ચકાસણી કરીને, 1-2 વખત ચર્ચાઓ કરીને, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને નિર્ણય કરીશું. સર, ખાસ તો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં દેશમાં મોટા રાજ્યોમાં આપણે પ્રથમ નંબરે આવ્યા છીએ. હવે પછીનું શિક્ષણ ખાતાનું પરફોર્મન્સ કેવું, કારણ કે આ મહામારી બહુ મોટી છે અને આપણે એની સામે ચેલેન્જીસ ઘણા બધા વધી ગયા છે, ત્યારે આપણે કઈ રીતે પરફોર્મ કરીશું હજી આગળ? પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં બેન સહજ ભાવે આવ્યા છીએ. મતલબ કે છેલ્લા 5-7 વર્ષના અમારા સૌના સહિયારા પ્રયાસથી, વિભાગ, શિક્ષકો, વાલીઓનો સહકાર, એટલે પ્રયત્ન કર્યા પછી આજે પરિણામ આવ્યું છે. હું હંમેશા કહેતો હોઉં છું કે એજ્યુકેશન ઇઝ અ સ્લો લોંગ પ્રોસેસ. બાકી બધામાં નિર્ણય કરો તો એનું તરત પરિણામ આવે, કોઈ રોડ બનાવવો હોય, બિલ્ડિંગ બનાવવો હોય, પણ આમાં નિર્ણય કર્યા પછી એની અસર ઓછામાં ઓછા 5 વર્ષે લાગે. તો અમે જે કામગીરી કરી, વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા, આ બધી જ કામગીરી, હાજરીથી લઈને દર શનિવારે ટેસ્ટથી લઈને નબળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને અમે જે કામગીરી કરી એની નોંધ એ કેન્દ્ર સરકારમાં લેવાઈ છે. અને આ રેન્ડમ સર્વે એ બિગ સ્ટેટમાં આપણે પહેલા નંબરે છીએ, પણ જો બધા રાજ્યોનું ગણવામાં આવે તો એમાં નાનું રાજ્ય છે તો આપણે બીજા નંબર આવીએ છીએ. પણ આ પસંદગીથી, આ નિર્ણયથી વ્યક્તિગત રીતે હું ખૂબ એન્કરેજ થયો છું, કારણ કે કામની કદર થાય એટલે સ્વાભાવિક કોઈપણને ગમે. અને અમારા શિક્ષકોને પણ મેં બહુ પ્રોત્સાહિત કર્યા છે કે તમે કરેલા કામની કદર થઈ છે, હવે ક્યાં ખૂટતી કડી છે, ક્યાં ખૂટે છે, શિક્ષકમાં, વાલીમાં, સંચાલનમાં, કંઈ પણ તમે એના વિશે ચર્ચા કરો અને એ ધ્યાન ઉપર દોરો. બેન, હું નિયમિત રીતે મારા DPO, DO, CRC, BRC શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને, શિક્ષણમાં સુધારાને ધ્યાનમાં રાખીને હું નિયમિત મળતો હોઉં છું. અત્યારે તો પ્રત્યક્ષ મળી શકાતું નથી એટલે હું ઓનલાઈન, પણ 2 મહિનામાં હું 2 વાર મળ્યો છું. સર, ખાસ તો તમે બહુ જ મોટિવેટ કરતા હો છો શિક્ષકોને, પણ શિક્ષકોને શિક્ષકો કહેતો જ નથી, હું મારા પરિવારજનો કહું છું. ખૂબ સરસ. શિક્ષકોને મોટિવેશન તમારા તરફથી ખૂબ મળતું રહે છે, વાલીઓને મોટિવેશન મળે એવું પણ કંઈક આજે વાત થાય, કારણ કે વાલીઓ અત્યારે, નો ડાઉટ, અત્યારે પરિસ્થિતિ એવી છે, તમે કહ્યું એમ કે શાળા સંચાલકોની પણ પરિસ્થિતિ એવી છે, તેની સાથે સાથે વાલીઓની પણ પરિસ્થિતિ એવી છે, કારણ કે આ મુસીબત બધા પર આવી પડી છે, ત્યારે વાલીઓને અત્યારે કઈ રીતે મોટિવેટ કરશો? મેં કહ્યું ને કે ચાલુ વર્ષે ફીમાં વધારો નહીં કરવાનો પહેલી વાર નિર્ણય લેવાય છે. FRC આવ્યા પછી, FRC પહેલાં પણ આ વધારો નિયમિત થતો હતો, આ રોકીને વાલીને મોટિવેટ કર્યા છે. ભરવા માટે સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે, આ પણ મોટિવેટ કર્યા છે. અને ત્રિમાસિકને બદલે
માસિક ભરી શકે એ રાહત પણ આપી છે. એટલે જરા દ્રષ્ટિ બદલવાની જરૂર છે કે આ ત્રણેય રાહતોને પ્રોજેક્ટ તમે કેવી રીતે કરો છો અને એનું અર્થઘટન કેવી રીતે કરો છો. આ ન કર્યું હોત તો કેટલું ટેન્શન રહેત. આ વાલીઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને જ કર્યું છે. જો શાળાઓની સામે ફરિયાદ હોય વાલીઓને તો એમણે ક્યાં જવું, કોના દ્વાર ખખડાવવા? એ FRCને કહી શકે છે. અને તમારી માહિતી માટે કહું, આ નિર્ણય થયા પછી આખા રાજ્યમાં એકાદ બે રાજકોટમાં અને એકાદ બે અમદાવાદમાં, બાકી કોઈ ફરિયાદ નથી આવી. અને જે ફરિયાદ આવી છે વ્યક્તિગત રસ લઈને એને ઉકેલવાનો મેં પ્રયાસ કર્યો છે. ખાસ તો સર, બીજા બધા દેશોની જો આપણે સરખામણી કરીએ તો બીજા દેશોમાં હેલ્થ અને એજ્યુકેશન આ બંનેને સૌથી પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે. આપણા દેશની અંદર પણ એને પ્રાથમિકતા આપવામાં આવે છે, હેલ્થ અને એજ્યુકેશનને. પણ એ વાત પણ એટલી જ સત્ય છે કે એજ્યુકેશન આપણે ત્યાં ખૂબ મોંઘું છે. એક સામાન્ય પરિવાર જો પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ આપવા માંગે છે તો જરૂરથી તેણે ઘણા બધા લાખો રૂપિયાની વ્યવસ્થા કરવી પડે છે. ત્યારે આ પ્રકારનું જે ખાનગીકરણ થઈ ચૂક્યું છે, વેપારીકરણ થઈ ચૂક્યું છે, એ બાબતમાં કઈ રીતે શિક્ષણ વિભાગ લગામ લગાવી શકે? કોઈ પણ ક્ષેત્રમાં ખાનગીકરણ અમલમાં છે જ, કોઈ ક્ષેત્ર બાકી નથી. સરકારની ફરજ તરીકે પહેલા ધોરણથી માંડીને કોલેજ યુનિવર્સિટી સુધી બધી ફેકલ્ટીઓમાં પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પસંદગી પામેલા ક્વોલિફાઈડ અધ્યાપકો શિક્ષકો, એ રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. અને ઇન કમ્પેરિઝન વિથ ધ અધર સ્ટેટ ઓલ્સો, આપણે ત્યાં આ બધી વ્યવસ્થા માનીય મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં મારું સીધું ઇન્વોલ્વમેન્ટ હોય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના એ પહેલા ધોરણમાં બાળક ભણતું હોય કે પછી કોલેજ યુનિવર્સિટીમાં ભણતું હોય, અમારી પાસે પૂરતા પ્રમાણમાં પહેલાં ધોરણથી માંડીને કોલેજ સુધી, યુનિવર્સિટી સુધી, ઇજનેરીમાં, મેડિકલમાં, ફાર્મસીમાં, બધી ફેકલ્ટીઓમાં પૂરતી વ્યવસ્થા છે. ખૂબ સરસ સર, સંવેદનશીલતા ઘણી બધી છે તમારી. શિક્ષણ વિભાગ પ્રત્યેના તમારા ઘણા બધા એવા નિર્ણયો છે જે વાલીઓને અને શિક્ષકોને પણ ફાયદારૂપ સાબિત થતા હોય છે. પણ હજી વધુ એક વખત પૂછવા માંગીશ કે શિક્ષણ વિભાગ જે ફીનો મુદ્દો અત્યારે હંમેશાથી તમે ઉઠતો તમે માનતા નથી, પણ ઘણા બધા એવા પ્રશ્નો અમારા તરફ આવતા હોય છે, મીડિયા પાસે પણ ઘણા બધા સ્કૂલોના આવા જવાબો આવતા હોય છે, ત્યારે અંતિમ એક વખત પૂછવા માંગીશ કે કઈ રીતે કરવું જોઈએ? હું માનું છું, સાંભળું છું, એટલે ઉકેલ લાવું છું બેન. હું પણ સમાજનો એક ભાગ જ છું એટલે હું માનું પણ છું, સાંભળું પણ છું. મને કોઈ પણ ડાયરેક્ટ ફોન પણ કરે છે, એની વાત બિલકુલ સાંભળીને પછી જેના દ્વારા એનું સોલ્યુશન આવે એના માટે પણ પ્રયત્ન કરું છું. એટલે તમારી પાસે ફરિયાદ આવતી હશે એના કરતાં મારી પાસે વધારે ફરિયાદ આવે છે, અને દરેક ફરિયાદનો ઉકેલ હું જાતે રસ લઈને કરું છું. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા અને ઘણા બધા વાલીઓના અને શિક્ષકોના મનમાં જે મૂંઝવતા સવાલો હતા તેનો જવાબ આપ્યો, તે બદલ આપનો ધન્યવાદ. તો આ હતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જેમણે ખાનગી સ્કૂલો દ્વારા થતી પઠાણી ઉઘરાણી, સાથે સાથે શાળાઓ હવે ક્યારે શરૂ કરી શકાય, બાળકોના સ્વાસ્થ્યને લઈને સરકાર કેટલી ચિંતિત છે, શિક્ષણ વિભાગ કેટલું ચિંતિત છે, આ તમામ બાબતોએ ઓન ધ સ્પોટમાં ચર્ચા કરી. ઓન ધ સ્પોટમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.